આપણે એકુશ માંગની ભક્તિ આપણે કરી છે લાઈવ, એટલે ચોક્કસ આપણા દિલ મન સુધી કે ઈશ્વરે સંદેશ પહોંચાડ્યો હશે. ધીસ મેન ઇઝ ફૂલી હ્યુમન અને અલાઈવ. જો આ પ્રભુ ઈસુ છે એ ખરેખર એ માનવી છે, પૂરેપૂરું માનવી છે અને એ જાગતા છે. સો જ્હોન પૌલ એક સરસ ઝોપડી એમને લખેલી છે, સાયકોલોજીસ્ટ ઝોપડી છે કે ફૂલી હ્યુમન ફૂલી અલાઈવ, એ ઝોપડી કે કેવી રીતે એક માણસ કે ખરેખર એક માનવ અવતાર લઈને આવે છે અને એમનામાં માનવતા છે. વ્યક્તિઓ દરેક આપણા જગત માટે શુભ સંદેશની અંદર આપણને કહેવામાં આવે છે નિકોડસને કે પ્રભુ ઈસુએ કહ્યું કે મોશે કે સર્પને કે ઊંચા કર્યા, અને એ જ રીતે કે માનવ પુત્રને પણ કે ક્રૂસે ઊંચો કરવામાં આવશે. એ શાના માટે? કે જે જે વ્યક્તિઓ એમનું ઉપર શ્રદ્ધા રાખે છે અને બધા લોકોને એ સજા પાત્ર માટે નથી પણ શાશ્વત જીવન મેળવવા માટે છે. કે પ્રભુએ પોતાને એકનો એક દીકરોને જગતનું ઉદ્ધાર કરવા માટે મોકલી આપ્યા. એમનો પ્રેમ, એટલો બધો પ્રેમ આપણા ઉપર હતો અને એટલે આપણે કુશમાગની ભક્તિ દ્વારા આપણને જોવા મળ્યું કે પ્રભુ ઈસુ પોતાના માનવતા એક માનવી તરીકે ફૂલ્લી હકીકત આપણને આપણી આગળ એ ઈશ્વરે દર્શાવી છે, એનું આપણે મનચિંતન કરીએ છીએ. આખો દિવસ આપણે મનચિંતન કરીશું. ગઈકાલે પણ તમને તમારી જોડે એક સંતની વાત કરી કે સંત જ્હોન ઓફ ગોડ. આજે તમારી આગળ બીજી એક સંતની વાત કરું છું કે સંત સિરિલ ઓફ જેરુસલેમ 34 સદીમાં. અને એમણે એક દ્રશ્ય જુએ છે કે યરુશલેમ નગર છે અને યરુશલેમ નગરની ઉપર એક મોટો એક ક્રૂસ દેખાય છે અને એ ક્રૂસ કેલ્વારીથી શરૂ થાય છે અને માઉન્ટ ઓલિવ એટલે ઓલિવ પર્વત ઉપર સુધી આ મોટું જે એ દેખાય છે, આ ક્રૂસ દેખાય છે અને એટલું પ્રકાશમય ત્યાંથી દાયા દેખાય છે ત્યાંથી કે ઈશ્વરની જે પ્રકાશ નીચે સુધી આવે છે. એ દ્રશ્ય એ જુએ છે અને એ જોયા પછી અને એમને મનમાં વિચાર આવ્યો કે હવે મારું જીવન કે આ ક્રૂસ જ છે આપણા માટે, એટલે એ ક્રૂસ મારી જીવનમાં મુક્તિ આપવા માટે આવ્યા છે. ક્રોસ ઇઝ અ સેલ્વેશન ફોર અસ. એ શાપ નથી અથવા એ કંઈ સજા નથી અથવા કોઈ એમને અભિમાન નથી અથવા કોઈને હેરાન પરેશાન કરવા માટે નથી પણ એ દરેક વ્યક્તિને મુક્તિ આપવા માટેનું એક ચિહ્ન, એક આપણા માટે સાઇન સિમ્બલ છે આપણા માટે અને એ ક્રોસ છે આપણા માટે. એટલા માટે અત્યારે કેટલા બધા લોકો અત્યારે કદાચ એક ફેશન તરીકે પણ અત્યારે ક્રોસ પહેરે છે, ક્રૂસ એ લોકો પહેરે છે, એક ફેશન તરીકે પહેરે છે. ખબર નથી એ શાના માટે એ પહેરે છે. અને આ સંત સિરિલ આપણને બહુ સરસ સુંદર એ આપણા માટે એ વાત કરે છે, આ ક્રૂસની વાત કરે છે. એટલે એ કહે છે, દરેક વ્યક્તિને સંદેશ આપે છે તમે કે દરેક વ્યક્તિનું માથા ઉપર અખબાટ ઉપર ક્રૂસની નિશાની કરો. અને ક્યારે કરવાની છે? તમારી જોડે બેસતા હોય, ઉઠતા હોય, ચાલતા હોય, જમતા હોય, કોઈ જોડે વાતચીત કરતા હોય, અભ્યાસ કરતા હોય, નોકરી કરતા હોય, ઘરમાં સવારે ઉઠે ત્યારે, રાત્રે ઊંઘવા જાય ત્યારે કે કબાટની ઉપર ક્રૂસની નિશાની કરો. પહેલાં એ વાત કરે છે, આ સંત સિરિલ વાત કરે છે. યરુશલેમના એ બિશપ હતા, યરુશલેમના બિશપ હતા કે 4th-5th સદીમાં. અને એ કહે છે કેમ આપણે આ કબાટ ઉપર કે ક્રૂસની નિશાની કેમ કરવાનું છે એ પણ વાત કરે છે કે તમે ક્રૂસની નિશાની તમે કરો, જેટલા શેતાનો તમને હુમલો કરે છે એ બધા ભાગી જાય કરા એમ કહે છે. કેટલા બધા શેતાનો કે તમને હેરાન પરેશાન કરવા માટે એ આવે છે એ ક્રૂસથી બધા ભાગી જાય છે. અને બીજું કે આ જે ક્રૂસમાંથી કે તમને એક પ્રકારના શક્તિ મળે છે અને એ શક્તિથી તમે કોઈ પણ તમારા જીવનમાં સંઘર્ષ આવે, વેદના આવે અથવા કે દુઃખ આવે કે મરણ આવે તો તમે એમને સામને કરવાની શક્તિ આ ક્રૂસ ઉપરથી જ તમને આ શક્તિ તાકાત મળે છે એમ વાત કરે છે. એટલે પ્રિય ભાઈ તથા બહેનો, એટલે કે પ્રભુ ઈસુને આ ક્રૂસ ઉપર ચડાવવાનું
કે પ્રભુની યોજના હતી. એ કાસાના માટે કે શેતાન આપણે અડી ન શકે, આપણે નજીક નહીં આવી શકે, આપણે હેરાન પરેશાન ના કરી શકે, આપણને કસોટી ના કરી શકે, આપણા બધા આખું જગતને મુક્તિ મળશે. અને જે જે વ્યક્તિઓ આ ક્રુસ ઉપર શ્રદ્ધા રાખે છે અને એ બધાને શાશ્વત જીવન મળશે, કારણ કે ઈશ્વરે આપણા માટે એટલો બધો પ્રેમ હતો એટલે એકના એકના દીકરાને આ ક્રુસ ઉપરથી આપણા માટે પોતાના જીવનને સમર્પિત કરેલા છે. અને આ છે આજનો દિવસ, એનું આપણે સ્મરણ કરીએ છીએ. પ્રિય ભાઈ તથા બહેનો, પ્રભુ ફૂલ્લી માનવી છે અને આપણામાં પણ દરેકને એ સંદેશ મળે છે. અને એટલું નથી, આપણામાં સ્પર્શ થાય છે, આપણે પણ એક ફૂલ્લી માનવી તરીકે જીવન જીવવા માટે એ માનવતા ઘરમાં આપણે લાવીએ. પહેલાં સૌથી પ્રથમ આડોશી પડોશીમાં આપણે લાવીએ, કારણ કે પ્રભુ દરેકને દિલને ટચ કરે છે. આપણે પણ એક એક વ્યક્તિનું આપણે દિલને અને દરેક વ્યક્તિના જીવનમાં આપણે અંદર પ્રવેશ કરીને કે એમને જીવનને આપણે ટચ કરવાની જરૂર છે. અને એના માટે ખાસ આપણે પ્રાર્થના કરીએ. આમેન.